માટે માત્ર બાર મિત્રો કેમ છો મજામાં ને ચાલો બાર મિત્રો આપણે આપણા અભ્યાસ સરળ પ્રાર્થના થી કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા હાથ જોડી આપો બંધ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ ગુજરાતીમાં કઈ નોટ છે તમારી ખાનાવાળી નોટમાં તો હવે આપણે પહેલા ચોપડીમાં અને નોટમાં જોઈશું ચલો બાળકો દોસ્તો આજે આપણે ગુજરાતીની ચોપડીમાં આપણા છેલ્લા ત્રણ પાના બાકી છે એ કરીશું અને પછી આપણે નોટમાં પુનરાવર્તન શરૂ કરીશું તો હવે અહીંયા જુઓ અહીંયા પ્રશ્ન શું છે વાલી શબ્દ બોલે અને બાળક જાતે લખશે સામેના પાના પર વાલી બોલશે અને જાતે લખશે અહીં કેવું છે શ્રુત લખનમાં શિક્ષક શબ્દ બોલશે અને બાળક જાતે લખશે તો બાળકો તમે ચોપડી લઈને બેસજો અને સાથે સાથે શબ્દ લખતા જજો અહીં ઉપર આપેલા જ છે શબ્દ કાન તો અહીં લખો કાન દવા ચણા પછી હાથ ગાલ રામ માતા ધજા ઝાડ રાજા બાણ અને છેલ્લે પાન આપણે શબ્દ ખાનામાં લખવાના રહેશે વાંચતા જવાનું લખતા જવાનું ચલો બાળકો ચિત્રો જોઈ શબ્દ વાંચી ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર લખો તો બાળકો પરીક્ષામાં ફક્ત ચિત્ર હશે આ નહીં હશે તો આપણે જે અક્ષર ઘટે એ લખવાનું છે ચલો મુંગટ તો કયો અક્ષર ઘટે ગ ક મ અર ચ ક લી તો ચ ઘટે પછી જીરાફમાં શું ઘટે છે જીરાફ તો જને રસવાઈ જીરાફ ચલો બાળકો અહીં વાલી શબ્દ બોલે બાળક જાતે લખશે તો આ તમારે જાતે લખવાનું છે આ છેલ્લું પુનરાવર્તન છે આ શબ્દો જોઈ જોઈને એક ખાનામાં એક શબ્દ આપણે સામે લખીએ આ રીતે લખવાનું છે આ પ્રશ્ન તમારે જાતે લખવાનો રહેશે ચલો નીચે જુઓ ચિત્ર જુઓ અને શબ્દ બનાવો તો અહીંયા વિમાનનું કરેલું છે તો અહીંયા વિમાન આવી ગયું છે હવે આપણે કયું કરવાનું છે ચાલો જોઈએ હવે કયું કરશો કાતર કાતર કરો તો ચાલો કાતર કાતર શોધીએ ને આપણે અહીંયા છે કાતર ચલો કાતર પછી ફળ ફળ શોધો અહીંયા ફળ શોધો અહીંયા લખો ફળ વિમાન મળી ગયું છે પછી મુંગટ ક્યાં છે મુંગટ અહીંનું મુંગટ અહીંયા લખો અહીં ચિત્ર શોધીને આપણે લખવાનું ચિત્ર શોધવાના ચિત્રનું નામ શોધવાના અને પછી ખાનામાં લખવાનું રહેશે પછી ચાલો શું બાકી રહ્યું હાથી તો હાથી ઊભામાં છે હાથી લખો અહીંયા હાથી બરાબર આ રીતે આપણે ચિત્રો ઓળખી એના શબ્દો આપણે ખાનામાં લખવાના રહેશે આ ચોપડીનું છે પુનરાવર્તનમાં પણ આ પ્રશ્ન છે આપણે પેપરમાં પાના નંબર સાથે લખેલું છે તો આપણે એ પ્રમાણે તૈયારી કરવી ચલો બાળ મિત્રો હવે સ્વર જોઈને લખો શું કરવાનું છે સ્વર જોઈને લખવાનું છે ચાલો અ તો દરેક ખાનામાં શું લખશો અ હવે તો ખ્યાલ આવી ગયો અને કાનો આ તો દરેક ખાનામાં આ લખો ઈ યનો ઈસનો ઈ અને ઉટળનો ઉ અહીંયા સુધી આપણે લખવાનું સ્વર જોઈ જઈને જ લખવાના છે પહેલી લાઈન ઘૂંટવાની અને બાકીની લાઈન જાતે લખવાની ચાલો બાળકો બાળકો લખો છેલ્લું પાનું તો આપણે કુ સુધીના અર્ધી બારાક્ષર શીખી ગયા તો ક કને કાનો કા કને રસવાઈ કી કને ગઈ કી કને રસવાવાળું કુ હવે નીચે લખીએ ખને કાનો ખા ખને રસવાઈ કી ખને ગઈ કી ખને રસવાવાળું ખુ ગ તો ગને કાનો ગા ગને રસવાઈ ગી ગને ગઈ ગી ગને રસવાવાળું ગુ
ચલો પછી ગ, ગને કાનો ગા, ગને રસવાઈ ઘી, ગને દીર્ઘઈ ઘી. હવે કઈ લઈને એ વાત છો તો ચને કાનો ચા, ચને કાનો ચા, અહીંયા ગને કાનો ઘા, ગને રસવાઈ ઘી, ગને દીર્ઘઈ ઘી, ગને રસવાળું ઘું આપણે ખોટું લખ્યું ને, ચ, ચને કાનો ચા, ચને રસવાઈ ચી, ચને દીર્ઘઈ ચી, ચને રસવાળું ચૂ, છ, ચને કાનો ચા, છી, છી અને છેલ્લે છું. અહીંયા આપણું પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. હવે કાલથી પરીક્ષાલક્ષી પુનરાવર્તન થશે, તો આપણે ચોપડીમાંથી પાના નંબર સાથેના માર્કા લખી આપેલા છે એ પ્રમાણે તમારે પરીક્ષાની તૈયારી કરવી અને પુનરાવર્તન નોટમાં લખવાનું રહેશે. અહીં ચોપડી જેનું બાકી છે એ પૂરું કરી નાખજો. આપણે 13 તારીખે મૌખિક પરીક્ષા રહેશે તો ચોપડા બધા ચેક કરાવવા આવવાના રહેશે. જો મૌખિક પરીક્ષા ન લેવાય તો તમારા મૌખિક પરીક્ષાના માર્ક્સ મુકાશે નહીં. તો ચાલો બાળકો આવજો.